હાય ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળો શરૂ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને ખૂબ જ ગરમી પડવા લાગી. ઉનાળો એટલે આપણને યાદ આવે ઠંડા પીણા. તો આજે હું લઈને આવી છું આપણા એ જ લીંબુ અને તળવૂચના શરબત એક મોડર્ન ટ્વિસ્ટમાં. તો ચાલો જઈએ લેમન મોઈટો અને વોટરમેલન મોઈટો બનાવવા મારા કિચનમાં. આ માટેની સામગ્રી આ મુજબ છે. આમાં આપણે જોઈશે લીંબુનો રસ, લેમનના પીસીસ છે, ફુદીનો અને ફુદીનાના પાન છે, ખાંડ છે, મીઠું છે, આપણે સોડા લીધી છે કિનલેની, અને આઈસ ક્યુબ્સ. હવે એક મગમાં આપણે સૌથી પહેલાં આપણે નાખીશું એક પીપરમિન્ટ ફ્લેવરની પોલો ક્રશ કરીને. ત્યારબાદ એમાં એડ કરીશું દળેલી ખાંડ 2 ટીસ્પૂન જેવી. પછી એમાં ઉમેરીશું 2-3 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ. હવે એમાં ઉમેરીશું 2-3 લીંબુના કટકા, નાના કરી લીધા છે ફુદીનાના પાન થોડા, આશરે જ નાખીશું આપણે. અને ત્યારબાદ એક ક્રશરથી એ બધું જ રફલી અંદર મગમાં ક્રશ કરી લઈશું, જેના લીધે એનો રસ નીકળે અને તે એનો ફ્લેવર આપણા મોઈટોમાં આવી જાય. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ક્રશ કરેલા આઈસના કટકા. હવે એમાં આપણે રેડીશું સોડા. જેના લીધે બધું બબલ્સ થશે અને પછી બધું આપણે એક સ્ટ્રોની મદદથી બધું સ્ટર કરી લઈશું એકવાર, જેના લીધે બધું જ જે ફ્લેવર છે અંદર એ આખા મોઈટોમાં આવી જાય. અને જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણો મોઈટો રેડી છે. આપણે એને એક લીંબુના સ્લાઇસથી આ રીતે ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીશું વોટરમેલન મોઈટો. આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ બધા સેમ જ છે, એક્સેપ્ટ કે આપણે લેમનની જગ્યાએ અહીંયા વોટરમેલન વાપરવાનું છે. જારમાં આપણે લેમનના 2-3 કટકા નાખીશું. ત્યારબાદ એમાં આપણે વોટરમેલનના પીસીસ નાખીશું. વોટરમેલનના પીસીસ થોડા નાના કરીશું જેથી આપણે ક્રશ કરવામાં સરળતા રહે. ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું ફુદીનાના પાન. હવે એમાં એડ કરીશું દળેલી ખાંડ. ખાંડમાં થોડી ઓછી નાખીશું કારણ કે વોટરમેલન સ્વીટ છે. હવે આપણે થોડું સોલ્ટ નાખીશું અંદર, અને ત્યાં એક ક્રશરના મદદથી આપણે એને ક્રશ કરી લઈશું. અહીં થોડા આપણે વધારે ક્રશ કરવું પડશે કારણ કે વોટરમેલનના પીસીસમાંથી જ્યુસ એક્સ્ટ્રેક્ટ થાય ત્યાં સુધી આપણે એને થોડું જોઈ ક્રશ કરીશું. તમે જુઓ જ્યુસ આ રીતે એકદમ છૂટું પડી જવું જોઈએ. પછી એમાં એડ કરીશું ક્રશ્ડ આઈસ. ત્યારબાદ એમાં આપણે ઉમેરીશું સોડા. સોડા આપણે અમુક લેવલ સુધી જ ફિલ કરવાની છે. હવે તમે જોઈ શકો છો બબલ્સ થયા છે ફ્રેન્ડ્સ. અને હવે એક આપણે સ્ટ્રોની મદદથી આપણે હાઇડ્રેટેડ રહેવાની બહુ જરૂર છે. તમે જુઓ ફ્રેન્ડ્સ, આપણો મોઈટો રેડી છે સર્વ કરવા માટે. આ રીતે આપણે એને વોટરમેલનના પીસથી ગાર્નિશ કરી લઈશું. અને તમે જુઓ ફ્રેન્ડ્સ, આપણા બેઉ મોઈટો રેડી છે. ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.